આજે આપણે માત્ર 10 જ મિનિટમાં સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવા મેથીના વડા બનાવશું. આ વડા આપણે એક નવી ટ્રિક સાથે બનાવશું, જેથી તે સુપર ક્રિસ્પી એવા બનશે. જનરલી આપણા ઘરમાં વડા બનતા હોય તો બાળકોને નથી ભાવતા, કેમ કે તેમાં એટલી ક્રિસ્પીનેસ નથી હોતી. તો જો આ રીતે તમે એકવાર બનાવશો તો નાનેથી લઈ મોટા સુધી બધાને બહુ જ ભાવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીઝના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વડાને સુપર ક્રિસ્પી કરવા અહીંયા નાની વાટકી જેટલા પૌવા લઈ લીધા છે, અને પૌવાનું પ્રમાણ બહુ વધારે નહીં, માપનું જ રાખવાનું. તો તેને પાણીથી ધોઈ થોડી વાર માટે પલાળી રાખશું. પૌવો પલળે છે તો ત્યાં સુધીમાં વડાને સુપર ટેસ્ટી બનાવે તેવો મસાલો તૈયાર કરી લઈએ. તો મિક્સર જારમાં એક ચમચી જેટલા આખા ધાણા, એક ચમચી જેટલું જીરું, વડામાં થોડી તીખાશ હોય તો ખાવાની મજા આવે, તો જેવી તીખાશ ખાવાતી હોય એ મુજબ લીલા મરચાં ઉમેરશું. ત્યારબાદ થોડું લસણ તેમજ આદુના કટકા ઉમેરી તેને પીસી લેશું. તો વડાને એકદમ ટેસ્ટી બનાવે તેવો મસાલો તૈયાર છે. તો નેક્સ્ટ, વડાનો લોટ બાંધવા માટે એક કપ જેટલી મેથી, અહીંયા મેથીને મેં એકદમ રફલી જ કટ કરેલી છે. ત્યારબાદ એક કપ જેટલી કોથમીર ઉમેરીશ. અહીંયા તો મેથીનું માપ આપણા સ્વાદ પ્રમાણે વત્તા ઓછા કરી શકાય, પણ જેટલો તેનો ભરપૂર ઉપયોગ થાય તેટલો જ તેનો ટેસ્ટ વધારે આવશે. હવે તેમાં આપણે જે નાની વાટકી જેટલા પૌવા પલાળી રાખ્યા હતા તે ઉમેરી દેશું. ત્યારબાદ અહીંયા આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ ઉમેરશું. અત્યારે આ વડા ખાલી ચણાના લોટથી જ બનાવું છું, પણ જો તમારે બાજરીનો કે જુવારનો લોટ એડ કરવો હોય તો તે થોડો થોડો એડ કરી શકો. હવે આપણે જે પીસીને તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરશું, તેમજ 1/2 ચમચી જેટલી હળદર, થોડી હિંગ, 1.5 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું. વડામાં તો ગળપણ અને ખટાશ બેઉ વ્યવસ્થિત હોય તો જ ખાવાની મજા આવે, તો એટલા માટે 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરું છું. ત્યારબાદ થોડો લીંબુનો રસ એડ કરીશ, તેમજ 1.5 થી 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશ, અને લાસ્ટમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશ. હવે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી તેનો લોટ બાંધી લેશું. અને લોટ બાંધવામાં બિલકુલ પાણીની જરૂર નહીં પડે, કેમ કે મેથીમાંથી પાણી છૂટું પડતા એમ જ લોટ બંધાઈ જશે. અને લોટને આપણે જે પોચી ભાખરી બનાવીએ એ રીતનો થોડો કઠણ જ રાખવાનો, એકદમ નરમ નહીં થવા દેવાનો. તો વડા માટેનો લોટ તૈયાર છે, તો તેને એક અલગ ડીશમાં લઈ લઈશ અને હાથ પર થોડું તેલ લગાવતા જઈને આવી રીતે રાઉન્ડ શેપમાં વડું વાળી લેશું. વડાને આપણે ક્રિસ્પી કરવા છે તો થોડા પતલા જ વાળવા, કેમ કે બહુ જાડું વડું બનાવેલું હશે તો તે એકદમ ખાવામાં ક્રિસ્પી નહીં લાગે. તો આમ બધા જ વડા વાળીને તૈયાર કરી લેશું. હવે આ બાજુ આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે. અહીંયા હું ડીપ ફ્રાય કરું છું, પણ જો તમે ઈચ્છો તો તેને સેલો ફ્રાય પણ કરી શકો. તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર વડાને તેલમાં ઉમેરી દેશું, અને વડાને આપણે તરત જ નથી પલટાવવાના, એકદમ ઉપર આવી રીતે આવી જાય પછી જ તેની સાઈડને ચેન્જ કરશું, જેથી કરી એકદમ સરસ પકાય અને ગોલ્ડન બ્રાઉન જેવા થાય. કેમ કે ગેસની ફ્લેમ જો થોડી વધારે હશે તો વડાનો કલર તો તળાઈને એકદમ ચેન્જ થઈ જશે, પણ અંદરથી કાચા લાગશે. તો વડાને થોડા ધીમા તાપે જ ચડવા દેવાના. તો અહીંયા સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવા વડા થોડી જ મિનિટોમાં બનીને તૈયાર છે. વધારાનું તેલ નીકળી જાય તો તેને એક સ્ટેનરમાં લઈ લઈશ. તો આ સુપર ટેસ્ટી રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.